નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છે ધોરણ નવમાં વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં જે પેપર એસપીએસ કક્ષાનું મિત્રો આવવાનું છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી હજારમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે ખાસ કરીને મિત્રો આપણું જે પેપર છે તે કુલ પચાસ કોણો છે અને બે કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી મિત્રો અમે તમારા સુધી ધોરણ નવના તમામ વિડીયો છે એ મોકલી શકીએ જો ચાલો મિત્રો વિભાગ નંબર એથી શરૂઆત કરીશું અહીંયા તમને જે પ્રશ્નો પૂછેલા છે તેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સૌપ્રથમ મિત્રો તમને નીચે આપેલા પ્રશ્નોના આશરે દસથી વીસ શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર આપવાના છે જેમાં મિત્રો પ્રત્યેક પ્રશ્નોનું એકૂણ છે પહેલું છે સલ્ફરની તત્વની સંજ્ઞા કઈ છે તો મિત્રો સલ્ફર માટે કઈ છે તો યસ એવી રીતે બીજું છે ખલગિયાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે તો મિત્રો એનો ઉપયોગ આપણે આની એની ખાલગ્યાપૂર્ણ કરવાની છે એના પછી મિત્રો જોઈશું વિભાગ ત્રણ વિભાગ ત્રણની અંદર મિત્રો જે આપેલું છે તત્વ અને પ્રમાણીય બરાબર તો નાઇટ્રોજન અને સલ્ફર અહીંયા ચેક આવેલું છે બરાબર બહુ પ્રમાણીય દ્વિપ્રમાણીય અને એક પ્રમાણીય તો યોગ્ય જોડકા જોડવાના છે અને આપણે ખાલક્યા પૂર્ણ કરવાની છે એના પછી મિત્રો રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિનની આભારી છે હા કે ના બરાબર તો એનું મિત્રો હા કે નામાં જવાબ આપવાના રહેશે ખાસ મિત્રો મોસ્ટાઈમ બી છે એટલા માટે તૈયાર કરી લેજો પાંચમો છે નીચેના પૈકી કેવો પદાર્થ નિશ્ચિત કદ ધરાવે છે પરંતુ નિશ્ચિત આકાર ધરાવતો નથી તો કે લાકડું ઓક્સિજન કે પાણી તો ઓક્સિજન બરાબર નિશ્ચિત કદ ધરાવે છે પરંતુ નિશ્ચિત આકાર ધરાવતો ન હોય તેવું તો મિત્રો કદની વાત કરી છે તો આવશે પાણી પાણી કદ ધરાવે પણ એનો આકાર નથી હોતો છઠ્ઠું છે પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય છે પદાર્થનું વજન જે માપાય એ સાધનોનું નામ લખવાનું છે સાતમો છે વજન અધિશ રાશિ છે આ વિધાન સાચું છે કે ખોટું પછી આઠમો છે પ્રતિપ્રયોગ માટે નીચેના પૈકી કયું સાચું છે તો અહીંયા મિત્રો તમને આપેલું છે કે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન કાચ છે કે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ બે કાચ છે એના પછી નવમો છે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન ઘાત એમએસ માઇનસ વન ઘાત કઈ ભૌતિક રાશિનો એકમ છે તો એનો પણ જવાબ લખીશું મિત્રો એના પછી જોઈશું અહીંયા આકૃતિ આપેલી છે આકૃતિની અંદર મિત્રો જોઈશું તો જમીન પર કયો પદાર્થ ઓછું દબાણ લગાડેલ છે પદાર્થ એ કે બી તો એમાં મિત્રો તમારે અહીંયા જોઈ અને જવાબ આપવાનો છે વિભાગ બીની અંદર જોઈશું અહીંયા મિત્રો પ્રત્યેક પ્રશ્નોના બે ગુણ છે સોળ ગુણનો વિભાગ બી પૂછી શકે છે અગિયારમું છે મિશ્રણ એટલે શું એના ઉદાહરણ આપી સમજૂતી આપવાનો છે ખાસ મિત્રો તૈયારી કરી લેજો અથવા બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે કે નીચેના ઉદાહરણોમાં કલીનું પ્રકાર અને વિક્ષેપિત કલા જણાવો જેમાં વાદળ અને માખણ આટલું લખશો તો તમને બે ગુણ મળી જશે એક પ્રશ્નના બારમું છે ઉનાળામાં માટલા ગાળાનું પાણી શા માટે ઠંડુ હોય છે તેરમું છે રાસાયણિક સંયોગીકરણ એટલે શું રાસાયણિક સંયોગીકરણના નિયમો ક્યાં ક્યાં છે અથવા એ ના પૂછાય તો મિત્રો તમને આ પણ લખી શકો છો કે એચ ટુ નું શોધો એચ બરાબર વન અને ઓ બરાબર સોળ ચૌદમો છે નીચે દર્શાવેલ સંયોજનમાં મિત્રો હાજર રહેલ તત્વનું નામ જણાવવાનું છે એમાં હાઇડ્રોજન બ્રોમાઇડ અને બેકિંગ પાવડર બરાબર પછી પંદરમું છે થોમસ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવવાની છે પછી વિજ્ઞાને કાળ આપવાનું છે સ્કેટિંગ કરવાના બૂટ પહેરીને ચાલી કે દોડી શકાતું નથી અથવા એ ન પૂછી શકાય તો બીજો પ્રશ્ન છે બળનો આઘાત એટલે શું તેનું સૂત્ર અને એસ એકમ જણાવવાનો છે તફાવત આપવાનો છે અસ્થિ અને અને અઢારનો છે તકો એટલે શું તેનો એસ એકમ અને તે દિશા રાશિ કે અદિશ રાશિ છે તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે પણ જણાવવાનો છે મિત્રો આ આપણે બે ગુણના પ્રશ્નોના મુષ્ટાઇમ્પિયુની વાત કરી હવે વિભાગ સીની અંદર એક પ્રશ્નના ત્રણ ગુણ એમ બાર ગુણનો વિભાગ સી પૂછવામાં આવનાર છે જેમાં મોસ્ટા બી પ્રશ્નોમાં જોઈએ તો ગુરુત્વ પ્રવેગ એટલે શું જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવવાનું છે ટૂંકનો લખવાની છે વજન પછી 21મો છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો અથવા બીજો પ્રશ્ન છે કોની વચ્ચે સંકરણ કરાવી મરકારની નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે અને તે કયા લક્ષણો માટે એના પછી મિત્રો ટૂંકનો લખવાની છે ગોલકી પ્રસાધન બરાબર ખાસ મોસ્ટા બી પ્રશ્ન છે પૂછી શકે છે વિભાગ ડી ઉપર જઈશું વિભાગ ડીની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા તમને સવિસ્તર ઉત્તર આપવાના છે એક પ્રશ્નના ચાર ગુણ છે બાર ગુણનો વિભાગ ડી પૂછી શકે છે જેની અંદર મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી આયર્ન એટલે શું તેનું વર્ગીકરણ કરો પછી ચોવીસમો છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવાનો છે અને એફ બરાબર એમ સૂત્ર સાબિત કરવાનું છે પચીસમો છે તફાત આપવાનો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અથવા બીજો પ્રશ્ન છે મિત્રો પ્રોટોન અને ન્યૂટ્રોન તો અહીંયા મિત્રો તમે આટલું કરશો તો ચાર ગુણ મળી જશે અથવા બીજો પ્રશ્ન છે અહીંયા મિત્રો પાંત્રીસના છેદમાં સત્તર સીએલ સંજ્ઞા પરથી એ તત્વનો ક્રમાંક બી તત્વનો પણ દળ ક્રમાંક અને સી તત્વ સી એટલે કે તત્વની ઇલેક્ટ્રોનિક રચના અને ડી તત્વની સંયોજકતા જણાવવાની રહેશે તો આવી રીતે તમારું મોસ્ટ ટાઈમ બી મિત્રો પ્રશ્ન પત્ર છે આ મિત્રો જે પેપર છે એ તમે જોશો તો અમરેલી જિલ્લા શાળા વિકાસ પરીક્ષા સંકુલમાં પૂછાયેલું પેપર છે તમારે મિત્રો પણ આવી શકે છે આ પેપર તો ચાલો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા